વેલકમ પ્રિયજનો, ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો. જુઓ અને આશીર્વાદને પામો. આવું પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રભુજી, અમે હરદમ ને હર ઘડીએ તમારો આભાર જ માનીએ છીએ, કેમ કે જીવન શ્વાસોશ્વાસ સર્વસ્તો તું સર્વને આપે છે, છુટકારો સાજાપણું આપે છે, જીવન દાન આપે છે. અમે કેમનો તમારો આભાર માનીએ? હાલેલુયા. કેમ કે આભાર માનવું એ બહુ મહત્વનું છે, કેમ કે તમે જીવન આપ્યું છે. જીવનના સ્વામી, અમારી પ્રાર્થના તમે સાંભળી બદલ આભાર. ઓર પણ આભાર માનવાનો તરીકો તમારા પવિત્ર વચનમાંથી શીખવાડો. આવો પવિત્ર આત્મા સાથે મરીને કામ કરીએ. હાલેલુયા. એસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. વિષય છે આભાર માનવું. અગર તમારી પાસે નોટબુક છે, લઈને બેઠા હોય, તમારે લખી લેવાનું. બાઇબલ ખોલીએ આપણે. લૂકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 11-19 હું વાંચું છું. યરુસાલેમ જતા તે સમુરુન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે પેથો, એટલે 10 રક્ત પીત્યા તેને સામા મળ્યા. તેઓએ વેગળા ઉભા રહીને ગાતો પાડીને કહ્યું કે હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા સૂટ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોટે સાજો થયો છે એ જોઈને મોટે સાઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. કલમ 16. તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેને આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શૂટ કરવામાં આવ્યા નહોતા, બીજાનો ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મર્યો નહીં શું? તેને તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. 11-19. હવે 10 રક્ત પીત્યાઓ છે. હવે 10 રક્ત પીત્યાઓને આપણે જોઈ શકીએ છીએ. 10 રક્ત પીત્યાઓ સાજા થયા, પણ ફક્ત એક ઈસુનો આભાર માનવા આવ્યો. ઈસુએ આ નોંધ કરી. ઈસુએ આ બાબતોની નોંધ કરી અને કહ્યું, બીજા 9 ક્યાં છે? ભાઈ, સાજા પણ તો 10-10 ને મર્યું છે. આભાર માનવા એક જ આવ્યો, બીજા 9 ક્યાં છે? જ્યારે જ્યારે પ્રાર્થના કરીએ અને ઉત્તર મળ્યા પછી આભાર માનવાનું ભૂલવું જોઈએ નહીં. જ્યારે જ્યારે પ્રાર્થના કરીએ અને આપણી પ્રાર્થનાનો ઉત્તર આપણને મળી જાય તો આભાર માનવું જોઈએ, ભૂલવું જોઈએ નહીં. આ જો 9 વ્યક્તિઓ, પ્રભુએ કહ્યું 9 ક્યાં છે? એક જ આભાર માનવા માટે આવ્યો. જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે દેવનો મહિમા કરીએ છીએ. ખરેખર ખરેખર જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે દેવનો મહિમા કરીએ છીએ, એની મહિમા પ્રગટ કરીએ છીએ. કલમ 18 ને જુઓ. દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશ વિના કોઈ મર્યો નહીં શું? જ્યારે આપણી પ્રાર્થનાનો ઉત્તર મળે છે અને આભાર માનીએ છીએ ત્યારે આ સ્વાભાવિક રીતે આવતું નથી. આના માટે શિસ્તતાની જરૂર છે. આ માણસે તેમનું સાજાપણું પ્રાપ્ત કર્યું અને તે બચી ગયો, કેમ કે તે આભાર માનવા પાછો આવ્યો. રક્ત પીત્યાની બીમારી જેનાથી 10-10 પીડાતા હતા. જૂના કરારની અંદર તો કોડ લાગેલો હોય તો ગામમાં પણ નહીં રહેવા દે, અને ગામમાંથી નીકળે ત્યારે અશોધ 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 એમ બૂમ મારતું ગામમાંથી નીકળી જવાનું, પથ્થરે મારે. અને રક્ત પીત્યાની બીમારી તો ચેપી રહો, કોઈ અડકે નહીં. પ્રભુએ 10-10 ને સાજા પૂર્ણ આપ્યું. પણ જે સાજો થયો છે એ દેવનો આભાર માનવા માટે આવ્યો, તે પણ એક, બીજા 9 ક્યાં છે? કલમ 19. તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે
તને બચાવ્યો છે। અહીં આપણે જોઈ શકીએ છીએ મારા કોઈ એક શિષ્યને જો તમે ઠંડા પાણીનો એક ગ્લાસ આપશો તો પણ તમને પ્રતિફળ મળશે, ઈસુને તે મળ્યું। દુઃખની વાત એ છે કે આપણે દેવનો અને તેના લોકોનો આભાર માનવામાં ઘણા ધીરા છે। તમારા પરિવારમાં તમારા પત્નીનો પતિનો આભાર માનો, હંમેશા આભાર માનવાનો ગુણ આપણામાં હોવો જોઈએ। કોઈ ઠંડા પાણીનો પ્યાલો પીવાને આપે તો પણ આપણે આભાર માનવો જોઈએ। આપણા પોતાના ઘરની વાત કરીએ, પરિવારની વાત કરીએ, અગર પત્ની પાણીનો ગ્લાસ આપે છે યા પતિ આપે છે તો પતિએ પત્નીનો અને પત્નીએ પતિનો આભાર માનવો જોઈએ। અને આભાર માનવાના ગુણ આપણા જીવનમાં હોવા જોઈએ। રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, જેની અંદર એ ગુણ છે અને તેના તમે ભક્ત છો, તેની ભક્તિમાં જીવન ગુજારો છો, તો આ ગુણ ચરિત્ર સ્વભાવ હોવા જ જોઈએ, હોવા જ જોઈએ। બાઇબલ ખોલીએ, પહેલો થેસલોનિકી 5 તેની 18 કલમ, પહેલો થેસલોનિકી નું પુસ્તક 5 તેની 18 કલમ। દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે। શબ્દ છે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે દેવની મરજી એવી જ છે। પરિવારમાં આપણે એકબીજાનો આભાર માનવામાં નિષ્ફળ જવું જોઈએ નહીં। બહુ સારી વાત છે પ્રિયજનો, બહુ સારી વાત છે। પરિવારમાં આપણે એકબીજાનો આભાર માનવો જોઈએ અને આભાર માનવામાં આપણે ક્યારે પણ નિષ્ફળ જવું જોઈએ નહીં। ઈસુ બહુ સારી બાબતો શીખવાડે છે, એના વચનો અંતથી ઇતિ સુધી સંપૂર્ણ છે। દરેક સંજોગોમાં આભાર માનવાની વાતો તેણે કહી દીધી છે। અગર 10 રક્ત પીત્યા અને સજાપણું આપ્યું, અગર 10 આભાર માનવા આવ્યા હોત તો કેટલું સારું કહેવાય। એક જ આવ્યો આભાર માનવા માટે, પ્રભુએ પ્રશ્નો કર્યો, બીજા 9 ક્યાં છે? શું 10 સાજા કરવામાં આવ્યા નહોતા? બાઇબલ ખોલી આપણે ફિલિપી 2:14 ફિલિપી નું પુસ્તક 2:14-15 કલમ, ફિલિપી નું પુસ્તક 2:14 કલમ, 15 કલમ, હું વાંચું છું। બળબાળ તથા તકરાર વગર બધું કરો, કે જેથી કુટિલ તથા આરી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવ છો એવા થાવ। આપણે જે કંઈ કરીએ છીએ એ બધું બળબરાટ તથા તકરાર અથવા કચકચ વગર કરીએ, જેથી આપણે નિર્દોષ તથા સાલસ દેવના બાળકો બનીએ। બહુ સુંદર બાબતો પાઉલ પ્રેરિત ફિલિપ્પીઓને પત્ર મોકલે છે, અને પાઉલ પ્રેરિતની અંદર આ ચરિત્ર ગુણ સ્વભાવ આવવાનું એક જ કારણ છે કે પ્રેરિતોનો કૃત્ય 9 અંદર મંડળીના વિરુદ્ધમાં અને પ્રભુના લોકોને સતાવવા વાળો વ્યક્તિ, પ્રભુનો દિવ્ય પ્રકાશ એના પર ઝબુક્યો, સાઉલમાંથી પાઉલમાં એ બદલાઈ ગયો। કેમ કે એના જીવનની અંદર પણ બળબડાટની બાબતો, કચકચની બાબતો, ઝઘડાની બાબતો, બીજાને મારી નાખવું, ઘસરીને બંદીખાનામાં પૂરી દેવું, એ સ્વભાવની અંદર હતો। પણ જ્યારે બદલાઈ ગયો ત્યારે કેટલી સુંદર વાતો કરે છે, પવિત્ર આત્માની મદદ તેને મળે છે। હાલેલુયા, કલમને જુઓ, બળબડાટ તથા તકરાર વગર બધું કરો। આ દરેકની ઘરની અંદર આપણે વાત કરવા જોઈએ તો દરેક ઘરની અંદર આ બળબરાટ અને તકરાર હોય, પતિ પત્નીમાં હોય યા બાપ દીકરામાં હોય યા માં દીકરીમાં હોય યા તો સાસુઓમાં હોય, આ જે તકરાર ને બકબકાટની બાબતો જોવા જાય તો ઘરની અંદર આ એક સમસ્યા કબજો કરીને બેઠેલી હોય,
અને દરેકના ઘરોની અંદર આ બરબરાટ ને તકરા થતી હોય, પણ પ્રભુએ વચન આપ્યું છે પાઉલ પ્રેટના મારફતે કે બકબકાટ અને તકરાર વગર બધું કરો. શું મારા પ્રિય ભાઈ બહેનો, તમે અત્યારે પ્રભુના વચન સાંભળી રહ્યા છો, શું બકબકાટ ને તકરાર વગર બધું થાય છે? આપણે માણસો છે, માણસ હોવાને નાતે જીવનમાં દરેકથી નાની મોટી ભૂલ થાય, કોઈ નિર્દોષ નિષ્કલંક નથી. અને આ બધા સુધારાને માટે કદાચ આખી જિંદગીનો સમય માંગી લે. આ માનવા રૂપી ઘરની અંદર એમાં જે બકબકાટની બાબતો, કચકચની બાબતો, ઝઘડાની બાબતો, એ બધી બાબતોની જડને કાઢી નાખવા માટે કદાચ જિંદગીનો આખો સમય માંગી લે. હું તમને કહું છું, સીધી વાતો કરી છે, બકબકાટ તો તકરાર વગર બધું કરો. કલમ 15, જેથી કુટિલ તથા આડી પ્રજામાં, કુટિલ અને આડી પ્રજાનો મતલબ કે કહેલી વાતને બિલકુલ માનતા જ નથી. આડી પ્રજા એ કુટિલ અને આડી પ્રજા એટલે દરેક પ્રકારના દંગા પ્રસાદમાં અને પાપમાં અને ભૂંડાઈમાં અને દુષ્ટતામાં જીવન જીવનારા લોકો. એવા લોકોની વચમાં તમે નિર્દોષ, સાલસ અને દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જેમ જોટી ચમકે છે ને જોટીઓ જેવા જગતમાં દેખાવ છે, એવા તમે બનતા જાઓ એમ પ્રભુનું વચન કહે છે. જોટીઓ જેવા ચમકતા જાઓ. દેવના બાળકો, દેવના દીકરા દીકરીઓ તરીકે આપણા જીવનમાં તેના ગુણ હોવા જ જોઈએ, તેના ગુણ ચરિત્ર સ્વભાવ હોવા જ જોઈએ. એફેસીનું પુસ્તક પાંચમો અધ્યાય 18-20 હું તમારા માટે વાંચું છું. કલમને જુઓ. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સગરણ સારું દેવ આપને આભાર સ્તુતિ નિત્ય કરજો. કેટલું રહસ્યમય વાત છે. જો તમે પવિત્ર આત્માની ભરપૂર થશો તો હંમેશા દરેક બાબતોમાં દેવ બાપની આભાર સ્તુતિ જરૂર કરશો, અને દેવના પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનની અંદર હોવી જ જોઈએ. મદ્યપાન કરીને મસ્ત થવાની જરૂર નથી, સમજો છો? મદ્યપાન કરીને મસ્ત થવાની જરૂર નથી, પણ દેવના પવિત્ર આત્માની ભરપૂર થઈને તેમાં મસ્ત થાઓ. અગર તમારા જીવનમાં કોઈ દુર્વ્યસન છે તો યુટ્યુબ પર તમે શોધો, આમાં દારૂના વ્યસનથી દૂર રહેવા સંબંધી પર વિષયો મૂક્યા છે કે દારૂના વ્યસનોથી કેવી રીતે આપણે દૂર રહેવાનું. મારા પ્રિય ભાઈ બહેનો, જે દારૂના નશામાં જીવન ગુજારતા છે ને, એ લોકોની જિંદગી નષ્ટ થઈ રહેલી છે. કઈ સ્ત્રીઓ વિધવા થઈ ગઈ છે અને કઈ ઘર વેર વિખેર થઈ ગયા છે આ દારૂના નશાના કારણે. પ્રભુએ કહ્યું છે, મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે એમ પ્રભુએ કહ્યું છે. પણ આજે પ્રભુની વાત કોણ માને? જગતની અંદર જે મજા છે, આનંદ છે, એ થોડા સમયને માટે છે, પણ અંતમાં એનું પરિણામ મોટ છે. માટે પ્રભુએ કહ્યું છે, દેવના પવિત્ર આત્માથી ભરપૂર થાવ, વ્યસનથી દૂર રહો, દરેક બાબતોમાં પ્રભુની આભાર સ્તુતિ કરવાનું ચાલુ રાખો. પોતાની જાતને ન દર્શાવતા એક મિનિટ દેવનો આપણે આભાર માનીએ. પોતાની જાતને ન દર્શાવતા એક મિનિટ આપણે દેવનો આભાર હંમેશા માનીએ, આભાર માનવાનું ચાલુ રાખીએ. રોમિયો 8મો અધ્યાય તેની 28મી કલમ. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેરાયેલા છે, તેઓને એકંદરે સગરું હિતકારક નિવરે છે. દેવ આપણા માટે સગરું હિતકારક બનાવે છે, એટલે સગળા માટે આભાર માનવો જોઈએ અને હંમેશા પ્રભુ આપણું ભલું જ કરે છે,
આપણું હિત થાય એ પરમેશ્વરનું અદ્ભુત કાર્ય છે. સઘરું લખેલું છે, પરમેશ્વરનું વચન કહે છે, જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે, એના વચન આધારિત મને તમને પ્રભુએ તેડ્યા છે, તેઓને એકંદરે સઘરું પ્રભુમાં જયારે આભાર માનવાનું શીખી લે છે, આભાર માનવાનું ચાલુ રાખે છે, સગરું તેના માટે હિતકારક થતું જાય છે. અને પ્રભુ આપણું હિત કરે છે, આપણું કલ્યાણ કરે છે, આપણું સારું જ કરે છે. એમાં 29મી કલમ પણ જોઈ લો, 8મો અધ્યાયનો 29મી કલમ. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેને અગાઉથી ઠરાયું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જેષ્ઠ થાય. સારું છે તે આપણે જાણીએ છીએ, તે એ છે આપણે ઈસુ ખ્રિસ્ત જેવા નિર્મિત થયેલા બનીએ, અને આપણા રાજાને શું પસંદ છે, આપણા પ્રભુને શું પસંદ છે, તે પ્રકારે આપણે જીવન ગુજારીએ. ઈસુ જેવા જ ઈસુ બની શકતા નથી, પરંતુ ઈસુ જેવા ગુણ ચરિત્ર સ્વભાવ તો હોય. આપણે પોતાની જાતને નથી દર્શાવવાનું, પણ એક મિનિટ આપણે આભાર જ માનવાનું છે. રોજ સવારે ઉઠતી પથારીએ પહેલા પ્રભુનો આભાર માનો, માનવો જોઈએ કે નહીં? ઉઠતી પથારે ઉઠ્યા, શ્વાસ તો તેને ચલાવ્યો ને, આભાર માનવો જોઈએ. હર ઘડીએ, હર સમયે, હર સંજોગે આપણે આભાર માનવો જોઈએ. જો 10 રક્ત પિત્યાને સાજા કર્યા, એક આભાર માનવા માટે આવ્યો. પ્રભુએ કીધું બીજા 9 ક્યાં છે? કોઈ ઠંડો પાણીનો પ્યાલો પીવાને આપે તો પણ આપણે આભાર માનવો જોઈએ. હર સંજોગોમાં, આપણા પરિવારમાં, કુટુંબમાં, પતિ પત્નીમાં, બાળકોમાં આભાર માનવાનું ક્યારે પણ આપણે ચૂકીએ નહીં. ચાલો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં અમે તમારી સાંધી તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ પ્રભુજી. આ સમય દરમિયાન અમે તમારા અધીન થઈએ છીએ, તમારા વચનના અધીન થઈએ છીએ, પવિત્ર આત્માના અધીન થયે છે. તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના અધીન થયે છે. અમે સર્વનું જીવન, આત્મા, મન, શરીર તારા હાથોમાં સમર્પણ કરીએ છીએ પ્રભુજી. આભાર માનવાની પ્રક્રિયા અને આભાર માનવું એ બાબત સંબંધી તમારા પવિત્ર આત્માની મદદ દરેક ભાઈ બહેન દીકરા દીકરીને મરે મારી પ્રાર્થના છે. તેઓના ઘરોમાં અને પરિવારમાં પણ, પતિ પત્નીમાં પણ આભાર માનવાનું તેઓ ચૂકે નહીં, અને આભાર માનતા શીખવાડો તમારા પવિત્ર આત્માની મદદ દ્વારા. મારી પ્રાર્થના છે રાજા, હું સર્વને તારા સામર્થ્ય હાથમાં સમર્પિત કરું છું લોર્ડ. હાલેલુયા. રાજા મારું સામર્થ્ય બદલ આભાર. હાલેલુયા. દોરો ને ચલાવ તથા પ્રભુ અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામ માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ. ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તમે જીવન જુઓ, પોતે જુઓ છો, બીજાને પણ જણાવો, અને જીવનમાં સફળ થાઓ. સાચા શિક્ષણને ઘરે લગાવો. ગોડ બ્લેસ યુ. આમેન.